1,35,000 1,35,000 લીધું અત્યાર સુધી બરાબર. હવે આ વર્ષે શું ઉમીદ છે તમને, કેટલું ઉત્પાદન આવે એવું લાગે? મતલબ ઓલરેડી આ વાડી અપાઈ ગઈ છે કે કેવું છે? મતલબ આપી દીધી છે વેપારી, વેપારીને આપી દીધી. કેટલામાં આપી? 1,95,000 રૂપિયા. 1,95,000 માં? હા 1,00,000. ઓકે. નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે એક એવા ખેડૂત મિત્રનો ઇન્ટરવ્યૂ લેવા માટે જઈ રહ્યા છીએ કે જેમના મતલબ જેમની પાસે વાડી છે અને પણ વર્ષો જૂની વાડી છે. તો આપણે એમના પરિચય સાથે જાણીએ કે આ વર્ષે એમને ઉત્પાદન કેટલું મળ્યું અને કઈ રીતે મળ્યું, એમણે શું ટ્રીટમેન્ટ કરી. તો સૌ પ્રથમ તમારો પરિચય આપજો, શું નામ છે તમારું? પરમાર નિલેશકુમાર અમરતસિંહ. ઓકે. અને તમારું ગામ? ચાપલધરા. ચાપલધરા. એટલે તાલુકો કયો? વાંસદા. વાંસદા. અને જિલ્લો નવસારી. હા. તો આ વાડી એક્ઝેક્ટ કેટલા વર્ષ જૂની છે? 40 વર્ષ. હવે આની અંદર આપણે કેરીની આ કઈ કઈ જાત છે? અહીંયા લંગડો જ છે. લંગડો જ છે. કેટલા ઝાડ છે? 35 જેટલા ઝાડ છે અને જાત છે લંગડો. બરાબર. તો મને એ જણાવો કે મતલબ 40 વર્ષ દરમિયાન તમે કેટલા વર્ષથી આ વાડી સંભાળો છો? 2011 થી. અત્યારે 2023, એટલે સમજો ને કે 11-12 વર્ષ જેવા થઈ ગયા. બરાબર ને. તો 11-12 વર્ષ દરમિયાન અહીંયા કેટલું ઉત્પાદન આવતું? પહેલાં તો એ લોકો જ્યારે મારે, હું એકચ્યુઅલી જમાય છું અહીંનો, વાંદરવેલાનો. ઓકે. પહેલાં તો એ લોકો જ્યારે એ લોકો પર હતું ને 2011-10 મારા સસરાજી ચાલી ગયા, ત્યારબાદ મેં જ્યાંથી કાર્યભાર સંભાળ્યો, હા, તો મેં જોયું કે આમાં આ વાડીમાં બહુ જૂના દાણા છે. હા. એટલે એમનું નવીનીકરણ માટે મેં દાળીઓ બધી કપાઈ નાખી. અચ્છા. ત્યાર પછી ચોથા વર્ષ જેવો થયો, હા, ને અમને ડાયરેક્ટ 85,000 એટલે બમણું, 3 ગણું ઉત્પાદન મળ્યું. અચ્છા. એટલે પહેલા, એના પહેલા 20-25,000? હા, 20-25-35,000 સુધી એ લોકો લેતા. ઓકે. અને એ 85,000 ઉપર નીકળી ગયું? ઉપર નીકળી ગયું. બરાબર. તો મતલબ કે તમારા આવા પછી વાડીમાં ફાયદો થઈ ગયો. હા. હવે હાઈએસ્ટ ઉત્પાદન અત્યાર સુધીમાં કેટલું લીધું હતું આ વર્ષ છોડીને? આ વર્ષ છોડીને 95,000 જેવા. ઓકે. એટલે આ વાડીમાંથી તમે 95,000ની આવક લીધી હતી? 95 પ્લસ 42 એટલે 1,35,000. 1,35,000 1 વર્ષનું? હા 1 વર્ષનું. હાઈએસ્ટ લીધું અત્યાર સુધી? હા. બરાબર. હવે આ વર્ષે શું ઉમીદ છે તમને, કેટલું ઉત્પાદન આવે એવું લાગે? મતલબ ઓલરેડી આ વાડી અપાઈ ગઈ છે કે કેવું છે? મતલબ આપી દીધી છે વેપારી, વેપારીને આપી દીધી. કેટલામાં આપી? 1,95,000 રૂપિયા. 1,95,000માં? હા 1,00,000. ઓકે. અને તમે ખુદ એમાંથી કંઈ પાડી એવું ખરું કે? ના ના. એટલે 1,95,000માં આપી દીધી, જે હાઈએસ્ટ 1,35,000 રૂપિયા તમે આવક લીધી હતી એ આ વર્ષે 1,95,000 સુધી પહોંચી ગઈ. બરાબર ને. હવે વેપારી ખુદ પાડીને આપશે તો એને તો ઉત્પાદન વધારે જ મળવાનું છે, તો જ 1,95,000 આપે ને. બરાબર. તો તમે જ્યારે 1,35,000 રૂપિયાની આવક લીધી હતી ત્યારે તમે જ બેડીને આપેલું કે પછી વેપારીને આપેલું? ત્યારે વેપારીને જ આપેલી હતી. ઓકે. તો મતલબ આપણે એવું સમજી શકીએ કે 1,35,000ની જગ્યાએ
એક લાખ ને 95,000 એટલે ઓલમોસ્ટ આપણે જોવા જઈએ તો 60,000 નો એક્સ્ટ્રા બેનિફિટ આપણને આ જ વાડીમાંથી મળ્યો છે, બરાબર ને? હા, તો એમાં શરૂઆતથી શું ટ્રીટમેન્ટ કરી એ થોડીક વાત કરો. પહેલાં તો અમે પેસ્ટિસાઇડ દવા વાપરતા હતા, ત્યાર પછી મારી મિસિસ નેટસપ કંપનીની ડિસ્ટ્રીબ્યુટર બની. આજે આ બેન, તમારું નામ શું? સંગીતા પરમાર. સંગીતાબેન પરમાર, ઓકે. તો તમે નેટસપમાં કામ કરો છો અને આ તમારા હસબન્ડ થાય, બરાબર? અને હવે અત્યારે બંને જણા મતલબ વાડી સંભાળો છો અને નેટસપમાં કામ કરવાના કારણે તમે મતલબ શું ટ્રીટમેન્ટ આપી, થોડીક વાત કરો. ટ્રીટમેન્ટમાં કે પહેલા સપ્ટેમ્બર મહિનામાં જમીનમાં આપી. હા, એનપીકે. એનપીકે, ઓકે. અને શેત. શેત. બાયો 19. હા, આ અમે એક પીપમાં ભરી અને 200 લિટરનું પીપમાં આ બધી દવાઓ નાખી, બરાબર, અને દરેક કલમોના થડમાં રેડી દીધું. હમ, કેટલા કેટલા મતલબ ml કે કેટલા કેટલા લિટર મતલબ પાણીનું? એ તો અમે 200 લિટર પીપમાં કર્યું અને ભાગ્યા 35 કલમો. અચ્છા, એટલે જે ભાગે 50 લિટર આવે એટલું રેડી. ઓકે, એટલે એક વાડીમાં તમે 200 લિટરનો ડ્રમ યુઝ કર્યો. એવું કેટલી વખત ડ્રિંકિંગ કર્યું? એક વખત. કયા મહિનામાં કીધું? સપ્ટેમ્બર મહિનામાં. અને ત્યાર પછી? ત્યાર પછી અમે સ્પ્રેની શરૂઆત કરી. હા, તો એ કેટલા સ્પ્રે કર્યા? ત્રણ સ્પ્રે. એટલે મોર જ્યારે ફૂટ્યા ત્યારથી જ ચાલુ કર્યું કે પછી કણી બાજી ગઈ પછી સ્પ્રે ચાલુ કર્યો? એક પહેલા આપી દીધેલો. એટલે મોર આવવા પહેલા જ પહેલા જ આપી? ઓકે, એક પહેલા, પછી બીજો સ્પ્રે. મોર આવ્યા પછી અને ત્રીજો સ્પ્રે થોડી થોડી આવડી થઈ ત્યારે. ઓકે, બોર જેવી થઈ ગઈ ત્યારે. એવી રીતના 3 સ્પ્રે આપ્યા. તો એનાથી તમને દર વર્ષના ઉત્પાદનમાં તો ફાયદો દેખાય જ છે, પણ મતલબ કેવી રીતના તમને બેનિફિટ દેખાયો એમ? અત્યારે આપણે જે વાડી આપી છે તો 1,95,000માં એ તો આપણે વાત સાંભળી, પણ ઉત્પાદનમાં ફેરફારમાં મતલબ પહેલાં અને અત્યારના ઉત્પાદનમાં તમને તફાવત કેવો દેખાય એમ? મેં પહેલાં શું થતું? પેસ્ટિસાઇડ દવા વાપરતો હતો ત્યારે બધા પાનો છે ને વાંકા વળી જતા. અચ્છા, ત્યાર પછી મને એવું લાગ્યું કે આ તો આપણે કલમ બી નાશ પામવાની. ત્યાર પછી મેં આ એજન્સી લીધી એને કંપનીની. ત્યાર પછી અમે ઓર્ગેનિક દવા તરફ વળવાનું નક્કી કર્યું. અચ્છા, અને છેલ્લા 4 કે 5 વર્ષથી અમે આ નેટસપ કંપનીની દવા જ વાપરીએ છીએ, જે પ્યોર ઓર્ગેનિક છે. ત્યાર પછી અમને એવું લાગ્યું કે હવે આમાં ઉત્પાદન આનાથી મળશે કે કેમ, પહેલાં તો એ અમે વિચાર કરતા હતા. પછી ધીરે ધીરે ઉત્પાદન મળવાનું ચાલુ થઈ ગયું છે. એટલે તમે કેટલા વર્ષથી વાપરો? 3 વર્ષથી. ઓકે, તો 3 વર્ષથી વાપરો છો તો એમાં બેસ્ટ પરિણામ આ વર્ષે તમને મળ્યું, બરાબર ને? એટલે ગયા વર્ષે પણ હતું તો ખરું, પણ જોઈએ એવું નતું, વાતાવરણના કારણે પણ ઇફેક્ટ આવે. તો આ વખતે તમને મતલબ કે વાતાવરણનો પણ સાથ મળ્યો એવું કહી શકાય, અને સાથે દવાનો ફાયદો તો મળ્યો જ છે, બરાબર ને? બીજું, દરેક વાડીમાં જે પહેલાનો મોર હતો તે બધાનો ખલાસ થઈ ગયો, પણ અમારે વાડીમાં એવું થયું કે પહેલાનો જે મોર હતો તેમની કેરી ટકી ગઈ. હા, એટલે તેનાથી ઘણું ઉત્પાદન મળ્યું. અચ્છા, એટલે ભાવ પણ એના કારણે વધારે મળી ગયો. હવે મને જણાવો કે બીજાની વાડીમાં મતલબ જે પહેલાનો મોર ખરી ગયો એનું શું કારણ હોઈ શકે? હવે એમ તો ચોક્કસ હું નહીં કહી શકું, પણ વાતાવરણની ઇફેક્ટ હોઈ શકે, બરાબર છે. પેસ્ટિસાઇડ દવાનો ઉપયોગથી પણ એવું થઈ શકે છે, બરાબર છે. વરસાદ કમોસમી વરસાદ આવી ગયો, એવું બી બને, એના કારણે પણ હોઈ શકે, બરાબર છે. તો જે આ દવા જે છે અહીંયા આપણે નીચે રાખી છે આ જ છે ને? હા, છે. જેમાં એનપીકે છે જે જમીનમાં આપ્યું છે, શેત છે જમીનમાં આપ્યું છે, પછી એની સાથે આ સ્ટીમરી છે અને બાયો 19 અને રેપઅપ, આ છંટકાવ કર્યો છે, બરાબર. તો આજે ઘણા બધા ખેડૂત મિત્રો જે કેરીની આ ખેતી કરે છે, આંબાવાડી છે બધા પાસે, તેમને તમારે શું એડવાઇસ આપવી છે? એડવાઇસ એક તો આપણે પેસ્ટિસાઇડ દવાનો ઉપયોગ કરી આ આપણા જે આગલું જનરેશન છે એને ઝેર આપવા કરતાં આ ઓર્ગેનિક તરફ વળો અને એનાથી પણ ઉત્પાદન લઈ શકાય છે એનો હું દાવો સાથે વાત કરું છું. આ જે કલમ છે અને આ જે દેખાય એ બીજી અને એની આગળ છે ત્રીજી, આ 3 કલમમાં શું થયેલું હતું? પેસ્ટરાઇઝ દવાથી કલમ ખરાબ થઈ ગયેલી હતી, મરી જવાના આરે જેવી હતી, બરાબર. મતલબ અત્યારે આ તમે ઝાડ જોઈ શકો એકદમ ભરાવદાર છે,
જ્યારે અહીંયા તમે જોઈ શકો કે ઝાડ નબળું દેખાય છે, પણ હાલમાં જીવિત છે. કેમ? તો કે નેટસપની પ્રોડક્ટ વાપરી છે એટલે. બાકી નેટસપની પ્રોડક્ટ જો નહીં વાપરેલી હોત તો આ ઝાડ અત્યારે મરી ગયેલું હતું. બરાબર, કન્ડિશન એવી થઈ ગયેલી હતી અને પેસ્ટિસાઇડનો ઉપયોગ કરવાના કારણે. બરાબર છે. ને જ્યાંથી આ નેટસપની જે છંટકાવને ડ્રિંચિંગ કર્યું પછી આખા કોલમની રોનક બદલાઈ ગઈ. ઓકે. ને ગ્રીનરી પણ જોઈ એવી આવી ગઈ. હવે ઘણા બધા ખેડૂત મિત્રો કદાચ તમારી પાસેથી માહિતી લેવા માંગતા હોય તો એના માટે તમારો કોન્ટેક નંબર આપો. 97 93 98 93 58 58 36. ઓકે, તો કોઈ પણ ખેડૂત તમારો સીધો સંપર્ક કરવો હોય તો કરી શકે. ઓકે, તો તમે જે ઇન્ટરવ્યુ આપ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ઓકે.